બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો બોટાદની. બોટાદના સારંગપુર ધામમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવની તડામાર તૈયારીઓ. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સારંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 15/4/2022 શુક્રવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી એવમ કોઠારી વિવેકસાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતિ મહોત્સવ 2 વર્ષ બાદ ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે, જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અંદાજે 10 લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જયંતિના દિવસે આવશે, તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ન થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 1 સાથે 10,000થી વધુ વાહન પાર્ક થઈ શકે તે માટે 6 વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગી ઉજવણી થાય એ માટે અહીં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. શુક્રવારે 15મી તારીખે 3:00 થી 7 વાગ્યા સુધી શ્રી નારાયણ કુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની હાથી પર ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં હજારો બહેનો મસ્તક પર દાદાના અભિષેકનું જળ ધારણ કરશે. 251 પુરુષ અને મહિલા સાફા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાશે, તો 108 બાળકો ધ્વજ લહેરાવી શોભાયાત્રાને મહેકાવશે. શોભાયાત્રામાં નાશિક ઢોલ, ડીજે અને બેન્ડ બાજા પણ લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત દેશી ઘોડાગાડી અને બરદગાડું પણ શોભાયાત્રામાં ખાસ આકર્ષણ જમાવશે. આ દરમિયાન સંતો દ્વારા 251 કિલો ફૂલ અને 25,000 કિલો ચોકલેટનો દર્શનાર્થીઓ પર વરસાદ કરાશે. મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરો યોજાશે. 15 તારીખે રાત્રે 8:30 વાગ્યાથી મોડી સંજ સુધી અહીં ભવ્ય લોકડારો યોજાશે. અહીં લોક સાહિત્યકાર બીજરદાન ગઢવી, હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટારા અને જાદુગર અમિતભાઈ સોલંકી, સાહિત્યકાર મેસવાણિયા શ્રદ્ધાળુઓને જમાવટ કરાવશે. પંચમુખી યજ્ઞમાં 1,000 ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે. 16 તારીખે એટલે કે હનુમાન જયંતિના દિવસે દાદાના દરબારમાં પંચમુખી સમૂહ આરતી યજ્ઞ યોજાશે, જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ દાસ, સંતો અને 1,000થી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે. મંદિર તરફ પ્રવેશવા માટેનો રૂટ અમદાવાદ ધંધુકા બરવારા તરફથી તથા ભાવનગર વલભીપુર તરફથી સારંગપુર બોટાદ તરફ જતાં ફક્ત કેરિયાઢારથી વાહનો જ પ્રવેશી શકશે. કેરિયાઢાર, લાઠીદળ, સમઢિયાર, સેંથરી, સારંગપુર પાર્કિંગ તરફનો રૂટ વન વે રહેશે. બોટાદથી સારંગપુર તરફ જતાં તમામ વાહનો માટે ફક્ત જ્યોતિગ્રામ સર્કલ બોટાદ ભાવનગર રોડ સમઢિયારા સેંથરી સારંગપુર પાર્કિંગ તરફનો રૂટ વન વે રહેશે. અમદાવાદ ધંધુકા બરવારા તરફથી તથા ભાવનગર વલભીપુર તરફથી બોટાદ તરફ જતાં વાહનો માટે કેરિયાઢાર, લાઠીદર, જ્યોતિગ્રામ સર્કલ બોટાદને રૂટ વન વે રહેશે. સારંગપુરથી અમદાવાદ ધંધુકા બરવારા તરફ તથા ભાવનગર વલભીપુર તરફ જતા વાહનો માટે સારંગપુર ખાંભડા બરવારા સારંગપુર રોડ ટી પોઈન્ટ તરફનો રૂટ વન વે રહેશે. સારંગપુરથી બોટાદ તરફ આવતા વાહનો માટે સારંગપુર સેંથરી એસઆર પેટ્રોલ પંપ બોટાદ મિલિટરી રોડ ટી રોડ રૂટ તરફથી વાહનો પસાર થઈ શકશે. બોટાદથી અમદાવાદ તરફ જતા વાહનો માટે બોટાદ મિલિટરી રોડ રણપુર ધંધુકા રૂટ પરથી વાહનો પસાર થઈ શકશે. બોટાદથી બરવારા તરફ જતા વાહનો માટે સમઢિયારા, લાઠીદળ, કેરિયાઢાર તરફથી વાહનો પસાર થઈ શકશે. આ રૂટ પર વાહનો પ્રવેશી શકશે નહીં. અમદાવાદ ધંધુકા બરવારા તરફથી તથા ભાવનગર વલભીપુર તરફથી સારંગપુર બોટાદ તરફ જતા વાહનો બરવારા સારંગપુર ટી પોઈન્ટથી પ્રવેશી શકશે નહીં. બોટાદ એસઆર પેટ્રોલ પંપ મિલિટરી રોડ ટી પોઈન્ટ સેન્થરી સારંગપુર રોડ પર વાહનો પ્રવેશી શકશે નહીં. ઉમેશ ગોરાવા, ZS TV, બોટાદ. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે.
એન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિલ્ક પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિલ્ક પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સિલ્ક પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.